કઈ નહીં મારી સંબોધા ત્યાં દેખાય છે ને મને સામે નમસ્કાર આજ રોજ મ્યુનિસિપલ કમિશનર શ્રીએ રજૂ કરેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું સને બે હજાર બાવીસ સુધારેલું અંદાજપત્ર અને સને બે હજાર ત્રેવીસ ચોવીસનું પ્રાથમિક કેળવણી ફંડનું અંદાજપત્ર તેમજ સુરત મહાનગરપાલિકાનું સને બે હજાર બાવીસ ત્રેવીસનું સુધારેલું અંદાજપત્ર અને ત્રેવીસ ચોવીસનું ડ્રાફ્ટ અંદાજપત્ર ઉપર સ્થાયી સમિતિએ પુખ્ત ચર્ચા વિચારણા કરી જરૂરી સુધારા વધારા સાથે બજેટને મંજૂર કરવા સામાન્ય સભાને ભલામણ કરેલ છે આ વર્ષે પણ સ્થાયી સમિતિ દ્વારા ઈ બજેટ રજૂ કરવામાં આવેલ છે જેથી સ્ટેશનરીનો બચાવ પર્યાવરણની જાળવણી માનવ કલાકો અને નાણાકીય ખર્ચ બચાવી શક્યા છે સુરત મહાનગરપાલિકા દેશની અન્ય મહાનગરપાલિકાઓની તુલનામાં શિક્ષણ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે વિશેષ સુવિધાઓ આપવામાં પ્રથમ હરોળની છે સુરત ફર્સ્ટના મિશન સાથે વિકાસ આ બજેટ સામાન્ય સભા સમક્ષ રજૂ કરેલ છે સામાન્ય સભાની કાર્યવાહી પણ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ઈ બજેટ દ્વારા ચલાવવામાં આવશે સુરત મહાનગરપાલિકાએ સુરત શહેરના વિકાસના કામો માટે ગત વર્ષે કોરોનાની મહામારી હોવા છતાં આશરે ઓગણીસો કરોડ નો ખર્ચ કરેલ છે આ વર્ષે અંદાજી ચાલીસ ટકા નો વધારો કરી આશરે છવ્વીસો કરોડના ખર્ચે વિકાસના કામો તરફ આગળ વધી રહ્યા છે તો શહેરના વિકાસ અને સંચાલનના કામો માટે પચાસ હજાર કરોડ રૂપિયાની જરૂર પડશે આવનાર વર્ષોના વિકાસના આ કાર્યોને પહોંચી વળવા માટે અને જે જેટલા ભાગરૂપે સુરત મહાનગર આ બજેટમાં રિફોર્મ્સ અને આવક ઉપર પૂરતું ધ્યાન આપશે રિફોર્મ્સ દ્વારા સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં દરેક શહેરીજનોને ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ સુવિધા ઊભી કરવાનું લાંબા ગાળાનું આયોજન કરવામાં આવેલ છે નિરામય સુરત પહેલું સુખ તે જાતે નરિયા ભુક્તિનો આપણે સૌ વારંવાર ઉપયોગ કરીએ છીએ તે યથાર્થ પણ છે સમાજની પ્રત્યેક વ્યક્તિ તંદુરસ્ત રહેવાનો પ્રયત્ન કરે છે મનુષ્ય ગમે એટલું ધન પ્રાપ્ત શિખરો સર કરે પરંતુ શિખરો સર જેથી આપણું શહેર દિન પ્રતિદિન વધુ સમૃદ્ધ થશે સોળ ઓગસ્ટ બે થી રાંદેર નોર્થ ઝોન ઉધના ઝોન લિંબાયત ઝોન ખાતે પચાસ બેડની ચાર નવી હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ સોળ ઓગસ્ટ જેટલા લેબોરેટરીના ટેસ્ટ કરવામાં આવેલ ઉપરોક્ત પ્રયોગ ધોરણે આ જે પ્રાયોગિક ધોરણે મળેલી અદભુત અભૂતપૂર્વ સફળતા જોતા બાકી રહેતા તમામ ઝોનમાં એટલે કે બીજી પાંચ પચાસ બેડની હોસ્પિટલનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આ માટે બજેટમાં પાંચ કરોડની ફાળવણી કરવામાં આવે છે પચાસ બેડની વધુ પાંચ હોસ્પિટલ શરૂ કરવાનું આયોજન વરાછા ઝોન એ માં પૂણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર સપ્ટેમ્બર બે સુધીમાં આ પચાસ બેડની હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવશે કતારગામ ઝોનમાં કોસાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મે બે હજાર ત્રેવીસ સુધીમાં પચાસ બેડની હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવશે નવો નોર્થ ઝોન બી માં કઠોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે જેનો આપણને કબજો મળ્યો નથી કબજો મળતાની સાથે જ આવતા બે મહિનાની અંદર ત્યાં પણ પચાસ બેડની હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવશે ઉધના ઝોન બી માં કંડ દે ખાતે નવા મકાન દ્વારા આપણે આ ટેન્ડરની પ્રોસિજર શરૂ કરી દેવામાં આવી છે અઠવા ઝોનમાં મગદલ્લા ખાતે નવા મકાન બનાવવા માટે ટેન્ડરની પ્રોસિજર શરૂ કરી દેવામાં આવી છે બીજી એક અગત્યની વાત આપ સૌને જણાવતા આનંદ થાય છે કે મસ્કતી હોસ્પિટલને આપણે અપગ્રેડ કરવા જઈ રહ્યા છીએ પચાસ બેડની હોસ્પિટલની સાથે સાથે સુરત મહાનગરપાલિકાની વર્ષો જૂની કાર્યરત મસ્કતી હોસ્પિટલને અપગ્રેડ કરી આ આરોગ્ય ક્ષેત્રે વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરવાના આશયથી એકસો વીસ બેડની હોસ્પિટલ શરૂ કરીશું સ્મીમેર હોસ્પિટલમાંથી મેડિસિન અને સર્જરીના એક એક યુનિટ કાર્યરત કરી મસ્કતી હોસ્પિટલને વધુ સુવિધાયુક્ત કરવામાં આવશે જેમાં મેડિસિન વિભાગ અને સર્જરી વિભાગના ત્રણ ત્રણ મેડિકલ સ્ટાફ અને અન્ય જરૂરી સપોર્ટ સ્ટાફ થકી જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે હેલ્થ સેન્ટરો નવા હેલ્થ સેન્ટર સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં પંદર કરોડના ખર્ચે નવા દસ હેલ્થ સેન્ટર શરૂ કરવાનું આયોજન કરેલ છે તદુપરાંત શહેરીજનોને તેમના નજીકના વિસ્તારોમાં આરોગ્યની સેવા મળી રહે તે હેતુથી બીજા નવ એટલે કે કુલ ઓગણીસ હેલ્થ સેન્ટરો માટે અઠાવીસ કરોડની ટોટલ ફાળવણી થશે હેલ્થ સેન્ટરનું અપગ્રેડેશન સામાન્ય પરિવો જ્યાં રહે છે એવા વિસ્તારોમાં સુરત મહાનગરપાલિકા આરોગ્યની વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરશે સુરત મહાનગરપાલિકામાં કુલ સાહીઠ જેટલા હેલ્થ સેન્ટરો કાર્યરત છે જે પૈકી જે હેલ્થ સેન્ટરને અપગ્રેડેશન કરી શકાય તેમ હોય તેવા માટે બીજા અઢી કરોડની ફાળવણી કરીએ છીએ લિંબાયત તથા ઉધના વિજયાનગર અર્બન હેલ્થ સેન્ટરને અપગ્રેડ કરી જરૂરી મેડિકલ પેરામેડિકલ સ્ટાફની સુવિધા સાથે બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે નિષ્ણાત તબીબોની સેવાઓ થકી સામૂહિક આરોગ્ય કેન્દ્રની સ્થાપના કરાશે મેડિકલ સ્ટોર સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલના ટેન્ડર દ્વારા બે મેડિકલ સ્ટોર ઉપલબ્ધ છે 50 બેડની હોસ્પિટલોમાં દવાઓ રાહત દરે મળે એ હેતુથી ચાર મેડિકલ સ્ટોર જૂન 2023 સુધીમાં શરૂ કરવામાં આવશે તદુપરાંત વધુ પાંચ હોસ્પિટલ શરૂ થયેથી કુલ અગિયાર મેડિકલ સ્ટોર્સની સુવિધા માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં ઉપલબ્ધ કરવામાં આવશે અગિયાર મેડિકલ સ્ટોર સંપૂર્ણ કાર્યરત થશે એવા ઉજળા સંજોગોમાં દરેક લાલ કેસના દર્દીઓ માટે રીએમ્બર્સમેન્ટ પ્રથાની સમીક્ષા કરવામાં આવશે સીબીનેટ મશીન દ્વારા ટીબીના દર્દીનું નિદાન આદરણીય પ્રધાનમંત્રી શ્રીના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સુરત શહેરમાં ટીબી મુક્ત કરવા અંગે ગયા વર્ષે હીરાબાગ ઉધના અને સ્મીમેર ખાતે સીબીનેટ મશીન દ્વારા વાર્ષિક નવ હજાર જેટલા ટીબી ના દર્દીઓનું નિદાન વિનામૂલ્યે કરવામાં આવે છે આગામી વર્ષમાં કોસાડ અને પાલ ખાતે વધુ બે મશીનો ઉપલબ્ધ કરવામાં આવશે જેના થકી આશરે પંદર હજાર જેટલા દર્દીઓને વિનામૂલ્યે સેવા આપી શકીશું આપ જાણો છો એમ સદર ટેસ્ટ વિનામૂલ્યુપિયા ની શહેરીજનો ને બચત થશે નેશનલ લેવલ ક્વોલિટી સર્ટિફિકેશન શહેરીજનોને અર્બન હેલ્થ સેન્ટર ઉપર વધુ સારી સુવિધાઓ ઓછામાં ઓછા ખર્ચે મળી રહે એ આશયથી આગામી છ મહિનામાં અઢાર જેટલા અર્બન હેલ્થ સેન્ટરોને એનક્યુએસ નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ અંતર્ગત આવરી લેવામાં આવશે સદર એક્રીએશનને થકી સુરત મહાનગરપાલિકા દ્વારા અપાતી આરોગ્ય સેવાનું રાષ્ટ્રીય કક્ષાના ક્વોલિટી સ્ટાન્ડર્ડ પ્રમાણે બેન્ચ થશે જેથી નાગરિકોને ઉચ્ચ ગુણવત્તા સભર સેવાઓ મળશે તેમજ દરેક સર્ટિફાઈડ આરોગ્ય કેન્દ્રને ત્રણ વર્ષ સુધી ત્રણ લાખની ગ્રાન્ટ પર સરકાર દ્વારા આપવામાં આવશે વડીલ વંદના યોજના વડીલો માટે એક અગત્યની યોજના સુરત મહાનગરપાલિકા આજે જાહેર કરી રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા જ્યારે એક લાખ જેટલા વડીલોનું સ્ક્રીનિંગ કરવાની તૈયારી ચાલી રહી છે ત્યારે વડીલોને સારી સુવિધા મળે એ માટે સ્ક્રીનિંગ કર્યા બાદ હેલ્થ કાર્ડ બનાવવામાં આવશે અને તેઓશ્રીના મોબાઈલમાં 108 એપ્લિકેશન ડાઉનલોડ કરી તે અંગેની જરૂરી સમજ આપવામાં આવશે જેથી અનિવાર્ય સંજોગોમાં તેઓ શ્રી અથવા તેમના કુટુંબીજનો અથવા મદદગાર દ્વારા એપ્લિકેશન થકી સુરત મહાનગરપાલિકાને જાણ થયેથી ડોક્ટરોની સુવિધા સાથેની મોબાઈલ વેન દ્વારા તુરંત વડીલોના ઘરે અથવા જે તે સ્થળ ઉપર પ્રાથમિક તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવશે હાલમાં પચીસ લાખનું બજેટ ફાળવી બે મોબાઈલ વાન મેડિકલ ટીમ સાથે શરૂ કરી ભવિષ્યમાં એક જોન એમ કુલ નવ મોબાઈલ વાન શરૂ કરવામાં આવશે જ્ઞાન સબર સુરત શિક્ષણની વાત કરીએ ભારતમાં જ્ઞાનની ભૂખ ફરીથી ઉઘડી છે શિક્ષણ એટલે કે અક્ષર જ્ઞાનનું મૂલ્ય સામાન્ય માણસ સમજતો થયો છે કોઈ પણ સમાજમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય દરેક વ્યક્તિને સહજ રીતે ઉપલબ્ધ હોવા જોઈએ સુરત મહાનગરપાલિકા દરેક શહેરીજનોને શિક્ષણ મહાનગરપાલિકાના વિસ્તારમાં નવી શાળાના ભવનો ઘણી શાળામાં વિસ્તૃતિકરણ કામ થનાર છે આમ દિન પ્રતિદિન સુરત શહેરમાં શાળાની સંખ્યાની સાથે સાથે વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધતી જતી હોય શાળાઓને લગતી તમામ બાબતોને આવરી લેવા એક અલાયદા વિભાગની જરૂરિયાત જણાતી હોય જે ધ્યાને લઈ એક નોડલ ઓફિસરની નિમણૂક કરી નવું સેન્ટ્રલાઇઝ એજ્યુકેશન સેલ ઊભું કરવાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે નવી શાળા ભવનો બનાવવાનું તેમજ માળ વિસ્તૃતિકરણ કરવાનું આયોજન ગત વર્ષમાં પંદર નવી શાળાના ભવનો અને દસ શાળાના વધારા વિસ્તૃતિકરણનું કામ પ્રગતિ હેઠળ છે તદુપરાંત આ વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા સુમન શાળાના નવા છત્રીસ કરવામાં આવેલ વધુ નવા દસ શાળા ભવનો બનાવવાનું તથા કાર્યરત શાળાઓમાં વધારો આયોજન કરવામાં આવેલ છે આ માટે પચાસ કરોડના બજેટની ફાળવણી ઉપરાંત એક અગત્યની વાત અઠવા ઝોનમાં સૌ પ્રથમ વાર અંગ્રેજી માધ્યમની સુમન શાળા શરૂ કરવામાં આવશે સાથે સાથ નગર પ્રાથમિક શાળા પણ બીજી પાડીમાં શરૂ કરવામાં આવશે સુરત મહાનગરપાલિકા દ્વારા સુમન શાળાઓ પૈકી એક શાળામાં સાયકલ ટુ સ્કૂલ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવે છે જેનો વ્યાપ વધારી હવે પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ધોરણ છ થી આઠ ના બાળકોને ટ્રાફિકના નિયમોની સમજ અને તેમની તંદુરસ્તીને ધ્યાનમાં રાખી પ્રાયોગિક ધોરણે

એટેન્ડન્સ સિસ્ટમ તેમજ સ્કૂલ ઈઆરપી સોફ્ટવેર મોબાઈલ એપ્લિકેશન સિસ્ટમ ડેવલપ કરવાનું આયોજન જેના માટે પાંચ કરોડની ફાળવણી કરીએ છીએ ઓછા સમય અને ચોકસાઈથી વિદ્યાર્થીઓની ઓટોમેટિક હાજરી પુરાઈ જાય અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના માતા પિતાને એનું નોટિફિકેશનથી જાણ થઈ શકશે સ્કૂલ કેમ્પસ ઈઆરપી સોફ્ટવેર વિદ્યાર્થીઓની શાળામાં લેવાયેલી વાર્ષિક તેમજ સામયિક પરીક્ષાઓના દરેક વિદ્યાર્થીઓના મેળવેલા ગુણની માહિતી નાખી શકાય ડિજિટલ રિઝલ્ટ પ્રિન્ટ કરી શકાય તેમજ માહિતી ડિજિટલ રેકોર્ડ સ્વરૂપે સાચવી શકાય જરૂરિયાત મુજબની વસ્તુઓને રિક્વેસ્ટ યાદી બનાવી તેમજ ખરીદી બાદ એમનો રેકોર્ડનો સ્ટોક રાખી શકાય વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે જરૂરી સર્ટિફિકેટ જેમ કે બોનોફાઈડ ટ્રાયલ વગેરે સર્ટિફિકેટની ડિઝાઇન સેટ કર્યા બાદ

આપ જાણો છો તેમ તેમસબી બોર્ડ અને જી નેટના તથા સરકારી કર્મચારીઓને ભરતી ને લગતી તમામ પરીક્ષાઓ પેપર આધારિત છે જેથી વિદ્યાર્થીઓમાં અત્યારથી જ આ બધી પરીક્ષાની પ્રેક્ટિસ થાય તે હેતુથી ઓએમઆર બેઝ એક્ઝામ લઈ શકાય અને પેપરની ચકાસણીનો સમય પણ બચી શકે કોઈ કારણસર વિદ્યાર્થીને શાળા છોડવાનું થાય તો વિદ્યાર્થીના માતા પિતા કે સગા સંબંધીની માહિતી તેમજ ફોટો સમય અને કારણ સહિતનો ડિજિટલ રેકોર્ડ રાખી શકાય એક્ઝિટ પાસની સ્લીપ વોચમેનને આપ્યા બાદ વિદ્યાર્થી બહાર જઈ શકે શાળામાં મુલાકાત માટે આવનાર મુલાકાતીઓ માટે નામ સરનામું સમય અને કામકાજની વિગત વગેરેનો ડિજિટલ રેકોર્ડ રાખી શકાય અને પ્રિન્ટ કરી શકાય તે પણ ઘટનામાં મદદરૂપ જે તે ઘટનામાં મદદરૂપ થઈ શકે શાળાઓમાં તમામ પ્રકારની કાર્યવાહીઓ લેખિતમાં લેટરપેડ દ્વારા કરવામાં આવે છે જેથી લેટરપેડ કે ફોર્મેટ સેટ કર્યા બાદ કોઈ પણ પ્રકારના લેટર પેટ પ્રિન્ટ કરી શકાય તેમજ તેનો સંપૂર્ણ ડિજિટલ રેકોર્ડ રાખી શકાય ખાનગી શાળાઓમાં જેમ દરેક શાળાના વિદ્યાર્થીને વાર્ષિક રિઝલ્ટ પ્રિન્ટ કરી શકે છે તે માટે સોફ્ટવેર સુવિધા આપવામાં આવશે આધુનિક અને સરળ રીતે વાપરી શકાય તો એવા એન્ડ્રોઈડ અને આઈઓએસ મોબાઈલ એપ્લિકેશન શાળાઓના શિક્ષકો તેમજ વડીલો માટે આપવામાં આવશે શિક્ષકોની તાલીમ શિક્ષક નીતિવાન સદાચારી અને સદ્ગુણી હોવા જોઈએ વિદ્યાર્થીઓના જીવન નિર્વાહ માટે તેમને ઉત્તમ શિક્ષણ આપે તેવા હોવા જોઈએ આ શિક્ષકનો ધર્મ છે અને તે જ શિક્ષકની ફરજ છે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ત્રણ અને સુમન શાળામાં ત્રણસો સાડત્રીસ શિક્ષકો મળી ચાર હજાર સત્તાવીસ શિક્ષકો ઉપરાંત નવી બનનારી શાળાઓમાં આશરે પાંચસો જેટલા શિક્ષકોની જરૂરિયાત ઊભી થશે એમ કુલ ચાર હજાર પાંચસો ચાલીસ શિક્ષકોને ફાઉન્ટેન હેડ ઇન્ટરનેશનલ સ્કૂલ તથા અસાધારણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સુમન શાળાના શિક્ષકોને વિના મૂલ્યે માસિક એકવાર માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે સુવિધા યુક્ત સુરત બ્રિજો આયોજન કુલ કોસ્ટ ત્રણસો પાંત્રીસ કરોડ બજેટમાં ત્રેપન કરોડનું નું પ્રોવિઝન અંડરપ્રાસ અને ફ્લાય ઓવર બ્રિજ વલ્લભાચાર્ય રોડ પર આવેલ શ્રી વલ્લભાચાર્ય વિદ્યાધામ થી શરૂ થઈ હિરાબાગ સર્કલ થી પહેલા હયાત શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ પર જવા માટેનો એન્ટ્રી રેમ્પ ઈસ્ટ ઝોન એ વિસ્તારમાં સુરત કામરેજ રોડ ઉપર શ્યામધામ મંદિર જંક્શન ઉપર ફ્લાયઓવર બ્રિજ ઈસ્ટ ઝોન એ વિસ્તારમાં સુરત બારડોલી રોડ ઉપર એપીએમસી જંકશન નજીક ફ્લાયઓવર બ્રિજ સાઉથ સાઉથ વિસ્તારમાં 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 મિડલ રિંગ રોડ પર મહારાણા પ્રતાપ સર્કલ ઉપર ફ્લાયઓવર બ્રિજ 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 ખાડી ખાડી આવતી ટીપી ટીપી નંબર નંબર આવતા સ્કીમ બમરોલીના અઢાર મીટર પોળાઇના ટીપી રોડ ઉપર ગોવાલક તથા સામે છેડે સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારના મોજે મજૂરાને જોડતો ખાડી પીર વરાછા વિસ્તારમાં આવતી ટીપી સ્કીમ નંબર પુણાના નવા પિસ્તાલીસ મીટરના રસ્તા પર આવેલ ખાડી બ્રિજ ને પહોળો કરવા વરાછા વિસ્તારમાં આવતા ટીપી સ્કીમ નંબર આડત્રીસ નાના વરાછામાં આવેલ બાર મીટર પહોળાઈના રસ્તા પર આવેલ જૂનો લો લેવલ બ્રિજ તોડી એની જગ્યાએ નવો બ્રિજ બનાવો ફિઝિબિલિટીની ચકાસણી તાપી નદી ઉપર રેલવે બ્રિજ નંબર ચારસો ને સમાંતર અશ્વની કુમાર ફૂલપાડાથી ઉત્તરાયણને જોડતો પુલ ટીપી નંબર એકતાલીસ નવાગામ મીઠાલાલ દુકાનની સામે ફ્લાયઓવર સબવે ઉધના નવસારી રોડ ઉપર ભેદવાડ ખાડી પાંડેસરા જીઆઈડીસી પાસે ફ્લાય ઓવર બ્રિજ હાઈડ્રો પાણીની પૂરું પાડવાના આશયથી સુરત મહાનગરપાલિકા દ્વારા ટ્વેન્ટી ફોર બાય સેવન પાણી પુરવઠા યોજના હેઠળ ઈસ્ટ ઝોન એ માં અશ્વનિકુમાર અને ફુલપાડા ન્યુ ઇસ્ટ ઝોનમાં સરથાણા સીમાડા પુણા અને મગોબ

લીકેજ તથા વારંવાર ગંદા પાણીના પીવાના પાણીની ફરિયાદ હોય તેવા તમામ વિસ્તારોમાં સર્વે કરી જરૂર જણાય પાણીની લાઈનો બદલવા માટે અંદાજમાં પચીસ કરોડ રૂપિયાની ફાળવણી સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ટ્વેન્ટી ફોર બાય સેવન પાણી પુરવઠો આપવા મિસિંગ લિંક જોઈન્ટ કરી જરૂરી કાર્યવાહી કરવાનું આયોજન દસ કરોડનું પ્રોવિઝન ઉધના ઝોન એ ઉપરાંત બીજા ઝોનોમાં ટ્વેન્ટી ફોર બાય પાણી પુરવઠો પૂરું પાડવા અને પાણીના સંગ્રહની ક્ષમતા શહેર સમગ્ર શહેરમાં અપાતા પાણી પુરવઠાનું નિયમન અને સંચાલન સારી રીતે થઈ શકે એ આશયથી સીજી ડબ્લ્યુબી સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ ના સહયોગથી પાણી પુરવઠાના સોર્સ ટુ સોર્સ નું વોટર ઓડિટ કરવા તથા કન્ઝ્યુમર એન્ડ સુધી પ્રાથમિક તબક્કે વોટર ઓડિટ કરાવીશું જેથી પાણીના જથ્થાનું આંકલન થઈ શકે અને જે આધારે નોન રેવન્યુ વોટરમાં ઘટાડો કરી શકાય સેન્ટ્રલાઇઝ વોટર મીટર સેલ સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર અને સુએજ ચાર્જ માટે અલગ અલગ મિલકતો માટે વોટર અને સુએજ ચાર્જ વસૂલ કરવામાં આવે છે જેનો પ્રતિ મિલકત વેરો અને સુએજ ચાર્જ વાર્ષિક ચારસો ને સિત્તેર વસૂલવામાં આવે છે વ્યક્તિ પ્રતિદિન એકસો પાંત્રીસ પાણીના વપરાશ સામે એક કુટુંબના પાંચ વ્યક્તિઓ ત્રણસો પાસે દિવસ પાણીનો વપરાશ કરે તો બે પોઈન્ટ વોટર ચાર્જ સુરત મહાનગરપાલિકાને ચૂકવે છે જેમાં પ્રતિ કુટુંબ પ્રતિ વ્યક્તિ એક હજાર લીટર એટલે કે એક કિલો લીટર ફક્ત પચીસ પૈસા સુરત મહાનગરપાલિકાને ચૂકવે છે જો સુરત મહાનગરપાલિકા શહેરીજનોને માસિક વીસ હજાર બસો પચાસ ઈચ્છા દર્શાવે તો એવા સંજોગોમાં સુરત મહાનગરપાલિકાએ પીવાના પાણીની કેલ્ક્યુલેશન એટલે કે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ હોવી જરૂરી છે જે તબક્કા એ માટે તબક્કાવાર બે પ્રકારે સુરત મહાનગરપાલિકા મીટર માટેની વાત કરશે એટલે કે પહેલા તબક્કામાં સૌપ્રથમ પ્રથમ બસો ચોરસ મીટર થી વધુ દરેક મિલકતો કે જેની સંખ્યા આશરે ચાલીસ હજાર થાય છે એટલે કે ફક્ત બે પોઈન્ટ બાવીસ ટકા મિલકતોમાં વોટર મીટર લાગશે અને ત્યારબાદ તબક્કાવાર સો ચોરસ મીટર થી બસો ચોરસ મીટર સુધીની મિલકતો કે જેની સંખ્યા આશરે એક લાખ થાય છે એટલે કે બીજા તબક્કામાં કુલ નવ પોઈન્ટ બ્યાસી ટકા મિલકતોને જે વોટર મીટર લગાડવામાં આવશે ઉપરાંત તમામ કામગીરી માટે સેન્ટ્રલાઇઝ વોટર મીટર સેલ ઊભું કરવામાં આવેલ છે ફાયર અને ઇમરજન્સી સર્વિસ સુરત મહાનગરપાલિકા દ્વારા સૂચિત છ ફાયર સ્ટેશનો ઉપરાંત બીજા ત્રણ નવા ફાયર સ્ટેશનો મળી કુલ નવ ફાયર સ્ટેશનો બનાવવાનું આયોજન સુરત ખજોટ ડ્રીમ સિટી ખાતે સુરત સ્મીવેર હોસ્પિટલની સામે એસએમસી કાર્યરત વર્કશોપ ખાતે અને સુરત શહેરમાં સમાવેશ થયેલા નવા વિસ્તાર ઈચ્છાપોર ખાતે સુરત શહેરના નગરજનો માટે આધાર કાર્ડ માટેની વધારાની સુવિધાનું આયોજન ભારત સરકાર ની ગાઈડલાઈન મુજબ 10 વર્ષ જૂના આધાર કાર્ડ અપડેટ કરવા જરૂરી હોય આ ગાઈડલાઈન મુજબ ભવિષ્યમાં થનાર દશારાને પહોંચી વળવા સુરત મહાનગરપાલિકા દ્વારા આગામી સમય દરમિયાન આધાર નોંધણી અપગ્રેડેશન કરાવ કામગીરી માટે સાઈઠ કીટની સરકારશ્રી દ્વારા ફાળવણી થયેલ છે સુરત કલેક્ટર સાથે સંકલન કરી અઠવા લાઇન્સ ખાતે જન સેવા કેન્દ્રમાં સુરત મહાનગરપાલિકાનું સૌ પ્રથમ નવું આધાર સેવા કેન્દ્ર શરૂ કરી એક સાથે દસ કીટ મૂકવામાં આવશે જેથી ઝડપથી આધાર કાર્ડની પ્રોસેસ કરી શકાશે અને એ થકી શહેરીજનોના સમયનો બચાવ થશે અસક્ત વૃદ્ધ દિવ્યાંગ અને હોસ્પિટલાઇઝ થયેલ શહેરીજનો માટે હોમ એનરોલમેન્ટની સુવિધા ઊભી કરવામાં આવશે અને બાકી રહેલી તમામ આધાર નોંધણી કીટ દરેક ઝોનમાં સરખા વિશે ફાળવવામાં આવશે કોરોના મહામારી જેવી પેન્ડેમિક પરિસ્થિતિને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ નેચરલ કેલામિટીઝ રિઝર્વ ફંડમાં વધારાના રૂપિયા પંદર કરોડ ને જોગવાઈ કરવાનું આયોજન એટલે કે કુલ પચીસ કરોડ નું ફંડ ની જોગવાઈ થશે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા કુલ બાણું જેટલા રોડો ને તબક્કાવાર તપાસ કરવામાં આવી છે એના પ્રથમ તબક્કામાં પ્રથમ તબક્કામાં પચીસ પચીસ રોડોને સિમેન્ટ કોર્કિટના બનાવવાનું આયોજન થઈ ચૂક્યું છે મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ રાખવામાં આવે છે અગવડોને ધ્યાનમાં લઈ ત્રીસ જેટલી શાળાઓમાં ઉપલબ્ધ જગ્યાને ધ્યાને રાખી અલાયદી વ્યવસ્થા ઊભી કરવા માટે પાંચ કરોડનું પ્રોવિઝન ધાર્મિક તહેવારો દરમિયાન દેવી દેવતાઓની પ્રતિમાઓ મૂર્તિઓના વિસર્જન કરવા અને છઠ પૂજા માટે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વિવિધ તળાવો કે જેમાં ચોમાસા સિવાય પાણી નીચે તળિયામાં ઉતરી જતા હોય તેવા તળાવોને જમીન લેવલે પીસીસી કરી જળ સંચય કરવા માટે એક કરોડની જોગવાઈ રાંદેર ઝોનમાં જંગીરપુરા વિસ્તારમાં ટીપી પિસ્તાલીસ છેતાલીસ પર નવું જન સેવા કેન્દ્ર બનાવવાનું આયોજન જેથી સરોલી અને ઓલપાણ વિસ્તારના રહેવાસીઓને એનો લાભ મળી શકે સૌ મ્યુનિસિપલ વર્કશોપ ખાતે આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ પ્રસ્થાપિત કરવામાં આવનાર છે

મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ કે જે દેશનું પ્રથમ સોલાર વિલેજ છે સુરત મહાનગરપાલિકા દ્વારા સોલાર વિલેજની જેમ જ સુરત મહાનગરપાલિકાની એક ઝોન ઓફિસ બિલ્ડિંગને નેટ એનર્જી ઝીરો બિલ્ડિંગ બનાવવાનો નવતર પ્રયોગ કરવાનું આયોજન કરેલ છે જેમાં બેટરી એનર્જી સ્ટોરેજ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવા માટે ચાલુ વર્ષના બજેટમાં એક કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેના થકી જે ફાયદાઓ છે કે ઝોન ઓફિસ

જાહેર પરિવહન સેવા સુરત મહાનગરપાલિકા દ્વારા જાન્યુઆરી બે હજાર ચૌદમાં બીઆરટીએસ સેવા ઉધના સચિન રોડ ઉપર શરૂ કરવામાં આવેલ નવેમ્બર બે હજાર સોળમાં સિટી બસ સેવા શરૂ કરવામાં આવેલ હાલ કુલ એકસો આઠ કિલોમીટરના બીઆરટીએસ નેટવર્ક ઉપર કુલ તેર રૂટ તથા કુલ ચારસો પચાસ કિલોમીટરનું સિટી બસ નેટવર્ક ઉપર કુલ પિસ્તાલીસ રૂટ ઉપર બસ સેવા કાર્યરત છે જાહેર જનતાને વધુમાં વધુ સારી સુવિધા મળી પ્રદૂષણની માત્રામાં ઘટાડો થાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે સુધીમાં સંપૂર્ણ બસ સેવા ઇલેક્ટ્રિક બસથી ચલાવવાનું આયોજન હાથ ધરેલ છે હાલમાં ઓન રોડ એકસો સિત્તોતેર ઇલેક્ટ્રિક બસ કાર્યરત છે ઉપરાંત માર્ચ બે હજાર ત્રેવીસ એટલે કે બે મહિનાની અંદર બીજી એકસો ત્રેવીસ ઇલેક્ટ્રિક બસનો ઉમેરો કરી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ત્રણસો ઇલેક્ટ્રિક બસ ઓન રોડ કરવાનું આયોજન આ ઉપરાંત ત્રણસો નવી ઇલેક્ટ્રિક બસનો ઉમેરો કરી સુરત શહેરના નાગરિકોની સેવામાં ડિસેમ્બર બે હજાર તેવીસ સુધીમાં કુલ છસો ઇલેક્ટ્રિક બસ કાર્યરત થશે ડિસેમ્બર બે હજાર બાવીસ સુધીમાં ઈ બસ ચલાવાતી સોળ પોઇન્ટ પિસ્તાલીસ લાખ લિટર ડીઝલની બચત થયેલ છે અને ચુમ્માલીસ પોઇન્ટ એક લાખ કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું કરી શક્યા છીએ ડિસેમ્બર બે હજાર તેવીસ સુધીમાં પ્રદૂષણમુક્ત સુરતના ધ્યેયને પ્રાપ્ત કરવા છસો ઇલેક્ટ્રિક બસનો ઓપરેશન થકી દૈનિક રોજની એકત્રીસ હજાર પાંચસો લિટર ડીઝલની બચત થશે અને દૈનિક છોત્તેર હજાર કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું થશે એટલે કે આ કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાંથી એબ્ઝોર્બ કરવો હોય તો અંદાજે થી અઢાર વર્ષના

બસ ચલાવવાનું આયોજન કરવામાં આવશે જેમાં ફક્ત મહિલાઓ જ મુસાફરી કરી શકશે સુરત મહાનગરપાલિકા દ્વારા સરળ પાસ યોજના અંતર્ગત વિદ્યાર્થી અને સિનિયર સિટીઝન ઉપરાંત મહિલાઓ પણ જાહેર પરિવહનનો સેવાનો લાભ લઈ શકે એ હેતુસર ત્રણ માસ માટે ત્રણસો રૂપિયા અર્ધ વાર્ષિક પાંચસો રૂપિયા તેમજ વાર્ષિક દરે સરળ પાસ દ્વારા અનલિમિટેડ મુસાફરીનો લાભ મેળવી વધારો સુરત રિંગ રોડ ને કુલ સોળ જેટલા મુખ્ય રેડિયલ રોડ કનેક્ટ થાય છે હાલમાં સુરત શહેરમાં બનાવવામાં આવેલ વિવિધ બીઆરટીએસ કોરિડોર રિંગ રોડ પાસે કનેક્ટ થાય છે આ તમામ બીઆરટીએસ કોરિડોરને રોડ ઉપર ફ્લાય ઓવર બ્રિજનો ઉપયોગ કરીને નવ જેટલા બીઆરટીએસ સ્ટેશનો બનાવવાનું આયોજન કરવામાં આવે છે આ સ્ટેશન બનાવવાથી સમગ્ર શહેરના બીઆરટીએસ કોરિડોર સાથે કનેક્ટ થશે તેમજ શહેરના એક ઝોનથી બીજા ઝોનમાં જવા માટેની નવી ઝડપી મુસાફરી લિંક ઇન્ટરચેન્જ મળશે આ સુવિધા શરૂ થયેથી રોડ ઉપર પ્રદૂષણ તેમજ ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને મુસાફરી સરળ બનશે આ બસ સ્ટેશનો બનાવવા માટે કરોડની મહાનગરપાલિકાના વિકાસના કામો ને ગતિ મળી રહે ખર્ચમાં ઘટાડો થાય આવકમાં વધારો થાય અને સાથે સાથે શહેરીજનોને ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થાય એવા આશયથી ભાગીદારી યોજના ઉપર ભાર મૂકવામાં આવેલ છે સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્વાણ કરવામાં આવેલ કોમ્યુનિટી હોલ પાર્ટી પ્લોટ ને પીપીપી હેઠળ ડેવલપ કરવા માટે પોલિસી તૈયાર કરવાનું આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે મહાનગરના વિવિધ વિસ્તારોમાં ચોત્રીસ જેટલા કોમ્યુનિટી હોલ આઠ જેટલા પાર્ટી પ્લોટ અને સહિત કોમ્યુનિટી હોલ અને અગિયાર જેટલા પાર્ટી પ્લોટ બનાવી કાર્યરત કરવામાં આવેલ છે આ પૈકી દરેક ઝોનમાં

શહેરીજનોની શારીરિક સુખાકારી માટે મહાનગરપાલિકા કુલ સત્તર જેટલા તરણકુંડો કાર્યરત છે શહેરીજનોને સ્વિમિંગ પુલ ઉપરાંત વધારાની સુવિધાઓ મળી રહે જેવી કે જિમ્નેશિયમ યોગા સેન્ટર વેલનેસ સેન્ટર ઇન્ડોર ગેમ્સ ફૂડ કોર્ટ પુલ સાઈડ રેસ્ટોરન્ટ તેમજ સુરત મહાનગરપાલિકાના પ્રોજેક્ટમાં જન ભાગીદારીને પ્રોત્સાહન મળે એ હેતુસર સત્તર તરણકુંડો પૈકી પ્રથમ તબક્કામાં આઠ તરણકુંડો સાથે ત્રણ ક્લસ્ટર બનાવી પીપીપી હેઠળ ટેન્ડર દ્વારા જે તે એજન્સીને સોંપવાનું આયોજન પીપીપી હેઠળ સોંપનાર આવનાર કોન્ટ્રાક્ટનો સમય દસ વત્તા પાંચ વર્ષનો રહેશે પીપીપી હેઠળ આપવામાં આવનાર ત્રણ ક્લસ્ટરને પરિણામે સુરત મહાનગરપાલિકાને મહેકમ ખર્ચ વીજળી ખર્ચ મેન્ટેનન્સ રિપેર ખર્ચ પાણીની ગુણવત્તા જાળવવા માટેનો ખર્ચમાંથી મુક્તિ મળશે આ બચત

અને સુરત મહાનગરપાલિકાના વાહનો ઉપરાંત વાહનો થકી રેવન્યુમાં વધારો કરી શકાશે પ્રાયોગિક ધોરણે સફળતા મળ્યા બાદ સુરત મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ વધારાના પેટ્રોલ પંપને પણ આવરી લેવામાં આવશે પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો હાલમાં શહેરમાં પબ્લિક પચાસ ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત છે પચાસ ચાર્જિંગ સ્ટેશનો સુરત મહાનગરપાલિકા દ્વારા સૂચિત કરેલ છે ઉપરાંત ટુ વ્હીલર થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનો માટે પચાસ ચાર્જિંગ સ્ટેશનો પીપીપી ધોરણે કાર્યરત થશે એટલે કે કુલ એકસો પચાસ જેટલા ચાર્જિંગ સ્ટેશનો પ્રસ્થાપિત કરવાનું આયોજન લેક ગાર્ડન પીપીવી ધોરણે બનાવી વિકસાવવાનું આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રાયોગિક ધોરણે પાસોદરા લેક ગાર્ડન વેસુ ભરથાણા લેક ગાર્ડન રૂંડ મગદલા લેક ગાર્ડન આમ કુલ ત્રણ લેક ગાર્ડનોને નવી બનાવેલી ગાર્ડન નીતિ પ્રમાણે વિકસાવવાનું આયોજન આયોજન પ્રમાણે ફક્ત સુરત મહાનગરપાલિકા દ્વારા લેક સાથેની જમીન ફાળવવામાં આવશે લેક ગાર્ડન ને પીપીપી ધોરણે ડેવલપ કરવાથી સુરત મહાનગરપાલિકાને અંદાજે 9 કરોડ ડેવલપમેન્ટ ખર્ચની સાથે સાથે ઓપરેશન અને મેન્ટેનન્સ ખર્ચની પણ બચત થશે આ બચત ઉપરાંત પ્રાઇવેટ એજન્સી દ્વારા આ કોન્ટ્રાક્ટ હેટર સુરત મહાનગરપાલિકાને વાર્ષિક પ્રીમિયમ ચૂકવવામાં આવશે જે સુરત મહાનગરપાલિકાની વધારાની આવક હશે સેન્ટ્રલાઇઝ માર્કેટિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ સેલ ઊભું કરવાનું આયોજન સુરત શહેર વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે ઇન્ડસ્ટ્રીયલ સિટી તરીકે પણ ઓળખાય છે ટેક્સાઈલ અને ડાયમંડના ઉદ્યોગના હબ તરીકે પણ તેની નામના છે સુરત મહાનગરપાલિકાને જાહેરાતની આવકમાં પણ અગ્રસ્થાને મૂકવાના આશયથી અને અન્ય મહાનગરપાલિકાઓની જાહેરાતની આવકોને ધ્યાનમાં લઈ સેન્ટ્રલાઇઝ માર્કેટિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ સેલ ઉભો કરવામાં આવશે આ સેલમાં અધિકારીઓ ઉપરાંત આ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓ સંસ્થાઓની સેવા લેવામાં આવશે સુરત મહાનગરપાલિકા ની માલિકીના હોર્ડિંગ્સ અને ખાનગી મિલકતોના હોર્ડિંગ્સ દ્વારા થતી જાહેરાતની આવક ઉપરાંત 108 કિલોમીટરના બીઆરટીએસ રૂટ અને મહાનગરપાલિકાની વિવિધ મિલકતોના ઉપયોગ થકી વધારાની આવક ઊભી કરવાનું આયોજન સુરત મહાનગરપાલિકા માટે સૌથી સમક્ષ મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યના બનનાર હેલ્થ સેન્ટર ફાયર સ્ટેશન પ્રાથમિક શાળાઓ આંગણવાડી નાગરિક સુવિધા કેન્દ્ર સેવા કેન્દ્ર અને વોર્ડ ઓફિસ જેવી મિલકતોની સમાન ડિઝાઇન અને બાંધકામમાં એક રાગીતા જળવાઈ રહે ઉપરાંત ઓછામાં ઓછા ખર્ચે ઝડપી અને ઉત્તમ સુવિધા આપવાના આશયથી યુનિફોર્મ મોડલ તૈયાર કરવાનું આયોજન ઇકોનોમિકલ ડિઝાઇન મારફતે જમીનની ઉપલબ્ધિ અને જરૂરિયાત પ્રમાણે બે થી ત્રણ પ્રકારની ડિઝાઇનો બનાવી ટેન્ડર કરી યુનિટ રેટ મંજૂર કરાવી કામ કરવાનું આયોજન દાખલા તરીકે પ્રાથમિક શાળાનું બાંધકામ જે ગ્રાઉન્ડ નું પણ હોઈ શકે ગ્રાઉન્ડ પ્લસ વન નું પણ હોઈ શકે ગ્રાઉન્ડ પ્લસ ટુ નું પણ હોઈ શકે અને થ્રીનું પણ હોઈ શકે તો જયારે પણ પ્રાથમિક શાળા બનાવવાની થાય છે ત્યારે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ ને ધ્યાનમાં રાખીને જ એનું કન્સ્ટ્રકશન કરવામાં આવે આનાથી ફાયદો એ થાય છે કે ભવિષ્યમાં જયારે પણ નવો માળ બાંધવાનો હોય ત્યારે મકાનની સરખામણીમાં ખર્ચ ઓછો થાય છે અને જેથી વિસ્તારના અને જે તે વિસ્તારના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરી શકાય ભવિષ્યમાં જેમ જેમ શહેરનો વિકાસ વધતો જશે એમ એમ જમીનની ઉપલબ્ધિ ઓછી થતી જશે આવા સંજોગોમાં અત્યારથી જ વર્ટિકલ ડેવલપમેન્ટ ઉપર ધ્યાન આપવું જોઈએ નવા વિસ્તારોમાં શરૂઆતમાં રહેણાંકની સંખ્યા ઓછી હોય છે ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી હોય છે પરંતુ જેમ જેમ શહેરનો વિકાસ વધતો જાય એમ એમ વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધતી હોય છે આવા સંજોગોમાં વર્ટિકલ ડેવલપમેન્ટથી સુરત શહેરને બહુ જ મોટો ફાયદો થશે પ્રોત્સાહક યોજના મિલકત વેરો શહેરીજનો માટે શાસકો દ્વારા એકસો બાવન પોઈન્ટ ચોપન કરોડની રાહત પ્રોપર્ટી ટેક્સની બે હજાર એકવીસ બાવીસ સુધીની ત્રણ લાખ ત્રણ હજાર આડત્રીસ રહેણાંક મિલકતોની બાકી રકમ ઉપર સો ટકા વ્યાજમાં માફી જેની રકમ એકસો કરોડ થાય છે એ જ પ્રમાણે ત્યાંસી બિન રહેણાંક મિલકતને વ્યાજમાં પચાસ ટકા માફી જેની રકમ પુડતાલીસ પોઈન્ટ બત્રીસ કરોડ થાય છે આમ કુલ રૂપિયા એકસો બાવન પોઈન્ટ ચોપન કરોડની રાહત એકત્રીસ ત્રણ બે હજાર તેવીસ સુધીમાં વેરો ભરનાને આપી શકાશે સને બે હજાર બાવીસ તેવીસના ચાલુ નાણાકીય વર્ષ માટે આ ઇન્સેન્ટિવ યોજના લાગુ પડશે નહીં ઉપરોક્ત મિલકત વેરાની રેવન્યુ આવકમાં વધારો કરનાર જોન ઓબ્લિક વિભાગની ઉત્કૃષ્ટ કામગીરીની ને બિરદાવવામાં આવશે કર અને દર અંતર્ગત એરિયા આધારિત મિલકત વેરા પદ્ધતિમાં હાલની બસો પોઈન્ટ ઝીરો વન ચોરસ મીટરથી ચારસો ચોરસ મીટર સુધીની એરિયા રેન્જમાં સુધારો કરી નવી બસો પોઈન્ટ ઝીરો વન એક ચોરસ મીટરથી ત્રણસો ચોરસ મીટર અને ત્રણસો પોઈન્ટ ઝીરો એક ચોરસ મીટરથી ચારસો ચોરસ મીટર સુધીની એરિયા રેન્જ કરવાનું સૂચવવામાં આવે છે કર અને દર સમયગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકાએ રહેણાંક મિલકતોના સામાન્ય વેરાના દરમાં કોઈ વધારો કરેલ નથી ગુજરાતની અન્ય મહાનગરપાલિકાઓની સરખામણીમાં સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં લેવાતા રહેણાંક મિલકતના સામાન્ય વેરાનો દર સૌથી ઓછો છે જ્યાંને અન્ય મહાનગરપાલિકાની તુલનામાં વધુ વિકાસના સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે કેન્દ્ર સરકાર શ્રેણી પંદરમાં નાના પંચની પરફોર્મન્સ બેઝ ગ્રાન્ટ અમૃત ટુ અને સ્વચ્છ ભારત મિશન ટુ ઝીરોની માર્ગદર્શિકામાં જણાવેલ શરતોને ધ્યાનમાં લેતા પ્રોપર્ટી ટેક્સના દરમાં અને યુઝર ચાર્જીસમાં વધારો કરવો અનિવાર્ય છે જેના કારણે સુરત શહેરની નેવ્યાસી જેટલી રહેણાંક મિલકતોનો કાર્પેટ એરિયા સો ચોરસ મીટર કરતા ઓછો એટલે કે એક હજાર છોત્તેર ચોરસ ફીટથી ઓછો કારપેટ એરિયાવાળી અંદાજિત પંદર પોઇન્ટ પચાસ લાખ મિલકતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ ફૂટ બે રૂપિયા ચોરસ મીટર રૂપિયા નો વધારો કરવાથી માત્ર ચાર લાખ ત્યાશી હજાર કરોડનો કરોડનો નજીવો વધારો થશે એટલે કે સુરત શહેરની ચોરસ મીટર ઓછી લાખ મિલકત સરેરાશ એકત્રીસ પોઈન્ટ સોળ રૂપિયાનો નજીવો વધારો ચૂકવવો પડશે જે પ્રતિદિન ફક્ત આઠ પૈસા જેટલો થાય છે સ્ટ્રીટ લાઇટ ચાર્જમાં ટેનામેન્ટ પ્રતિ

કેપિટલ બજેટમાં ત્રણ હજાર સાતસો દસ કરોડ અને રેવન્યુ બજેટમાં પચાસ વધારો કરી બે કરોડ થશે આભાર ત્રણસો સાત ની સો છ કરોડ ટોટલ તેર કરોડ બત્રીસ લાખ